શ્રી સચિદાન અંતરિયામી દયાળુ ભગવાન મોટા પાંચમી જાન્યુઆરી બે હજાર ઓગણીસ અને આજે શનિવાર આશ્રમ છે જગ્યા આપણે આશ્રમમાં બેઠા બેઠા ભજન કરીએ આ તો રહી ગયું શ્રી સચિદાન અંતરિયામી દયાળુ ભગવાન મોટા પાંચમી જાન્યુઆરી બે હજાર ઓગણીસ શનિવાર સ્થાનચાર્યોમાંશ્રમ સુરત ચોપડીનું નામ છે વાવ કણિકાનો છેડો આવી ગયો છે હવે વાવ કણિકાનો હં બા પંદર સોળ સત્તર ચૌદ પંદરસોળ સત્તર ખોટી કડી નથી આવતી નંબર ખોટા નંબર ખોટા ત્રણ સત્તર આવે ને મોટા ભાવ કણી કા છે જીવનમાં જીવન મા કરવાને જેવું બીજું ના છે હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે જીવન માહે તરવા ને હરી જેવું છે જીવન માહે કરવાને હરી જે હું ના છે હરી જે હું બિજૂના છે સત્તરમી કળી ભાવ કણિકા ચોથો ખંડ ખંડ નું નામ ભાવ અને ભગવાન હરિ કેવો સંસાર રે તે સમર્થ છે એકલો આશરો માત્ર શ્રી હરિનો ખરો જગે બીજા જે આશરા ખાલી યોગ્ય યોગ્ય ખરે સંતોષ સંપૂર્ણ કામ આપી શકે ના તેઓ ખાલે ખાલી હોય યોગ્ય કાળે ખપમાં ના લાગે એ આસરા ખોટા હોય પણ સંપૂર્ણ આશરો પ્રભુનો હોય એ સૌથી વધારે ખપમાં લાગે આસરાની વાત તો બહુ મોટી છે ભગવાનનો આશરો લઈએ એનો અર્થ એ થાય એને ગમે એમ જ રહેવું એનું નામ આશરો આવે ત્યાં સુધી આશરામાં નહીં ગણાય ત્યાં સુધી શેમાં ગણાય સ્વચ્છંદમાં ગણાય મોટા આમ કરવું પછી આપણે એમ નથી કરવું તો સ્વચ્છંદમાં ગણાય આપણો તુક્કો ચલાવવા ગયા તો સ્વચ્છંદમાં પડી જાય સ્વચ્છતાથી બુદ્ધિનો રાસ થાય છે સ્વચ્છંતાથી બુદ્ધિ કેવી થઈ જાય થઈ જાય છીન ભીન થઈ જાય બુઠ્ઠી થઈ જાય બેર મારી જાય સ્વચ્છનતાથી બુદ્ધિ બેર મારી જાય કારણ કે પ્રસંગ આવ્યો અને સ્વચ્છનતાની અંદર પ્રવેશ કર્યો બુદ્ધિએ તો એ બુદ્ધિ બેર મારી જાય પ્રસંગનું યોગ્ય નિરાકરણ આવડે નહીં એટલે દોડીને આપણે કાકા આવવું પડે હવે શું કરવું કાકા આપણું સ્વચ્છતામાં હોય સ્વાર્થ તરફ ઢળેલા હોય તટસ્થ ના હોય એટલે નુકસાન થઈ જાય એટલે એવા વ્યક્તિ પાસે આવવું પડે આપણે ખ્યાલ આવે ને બાપુ એક માત્ર હરિ કેવો સંસારે સમર્થમાં સમર્થ છે એકલો આશરો એનો આશરો એટલે આપણે ગુરુ મહારાજ હારે લગ્ન કરી લીધા ગુરુ મહારાજ આપણા પતિ આપણે એની પત્ની તો પત્નીને પતિ કે મોસ્ટલી થાય છે એવી રીતે આશરો પતિનો લેવો બીજા આશરા ખાલી ખાલી હોય છે પૂરા ગુરુ પૂરા ભગવાનનો જે આશરો હોય એટલો પરિણામ ના આપી શકે એ કડી થઈ ગઈ હતી આપણે થઈ ગઈ હતી ગુરુ મહારાજ વાળી ગુરુ મહારાજે પાયું ને બધું પણ એ આશરો કેવો મોટાનો જ હતા હેતુ ને કિરણ જ હતા કેવું મસ્ત પ્રકરણ ઓહો એ આશરો કે ગુરુ મહારાજ ને થયું હાલ હિમાલયમાં જઈને જરાક જોયા કે કોઈ મળે સાધુ તો અનુભવી જરાક જોઈ લઉં એને કેમ છે કે અનુભવી કેટલાક છે તો ગયા ત્યારે એક બે ને ત્રણ મળ્યા એમાં એકે મોટાને એવું કીધું કે દીકરા મને તારા ઉપર બહુ વાલ છે તો એક કામ કર હું કહું એમ કરજે હા બોલો બાપુ શું કરવાનું જ્યાં જોઈ આ ખોખાને ના જોઈશ અંદર નહીં જોઈજે ખોખાને નહીં જોવાનું ખોખાન જોવા બેહી તો આવે પાંચ ફૂટ ને સાત ઇંચ ખોખાન જોઈએ તો શું થાય એવું ખોખા જોઈએ થોડો હારો આવે ખોખા જેવા હોય એવા અંદર નું મટીરિયલ જોઈ લેવા મટીરિયલ ટોપ હોવું જોઈએ તો પછી તો ગયા ગોતવા ઉપર ગયા એક દુકાનવાળા એડ્રેસ આપ્યો કે ઉપર બાર કિલોમીટર હિમાલયમાં ચડો ત્યારે એક સાધુ ત્યાં મળે કે સારું મોટા કે પહોંચી ગયા અને ગંધાવા ગંધાવા માંડું ત્રણ વાર તો લપસી ગયા પડતા પડતા બૈચા

એટલે આવો સંકલ્પ કર્યો હોય પછી અહીંયા પહોંચી ગયા જોયું તો હાડકા પડેલા અને બાજુમાં બાજુમાં જઈને મોટા કે હું ધ્યાનમાં બેઠો એક દિવસ બીજો દિવસ એવામાં પેલો કોઈ સાધુ હતો એ મારી બાજુમાં આવીને બેસી ગયો અઘોરી બાવા હતા ત્રણ દિવસ સુધી મારી હારે જ બેસી ગયા એમને બાજુમાં બાજુમાં મને જોયા જ કર્યો કે આ છોકરાનું મારે કામ છે હું ગોતતો હતો ચોથો દિવસ આવ્યો મોટાને કહે હવે પેલો સાધુ બોલો મોટા તો કેવા કંટ્રોલમાં એને બોલાવ્યો જ નહીં સાધુને સાધુએ કીધું છોકરા તો અહીં આવ્યો છો તારી મેળે આવ્યો છે મેં બોલાવ્યો નથી એટલે તારું ભલું થવાનું હોય છે તો તું અહીં રોકાઈ જા તારે જે કઈ કરવાનું છે બધું આમાં થઈ જાય મારી પાસે એવી વિદ્યા છે ઓલરેડી હું તો જોવા આવ્યો છું અનુભવી કેટલાક હોય નહીં પણ હું હવે તારે જવાય નહીં તારાથી આવી હાડકા બીડા જોયા એમ લખું આવે હાલત થાય જો ભાગ વાગ્યો તો મોટા કે બીવાવાળા માણસમાંથી હું નહીં મારા ગુરુ મહારાજ મને એ બધું શીખવાડ્યું નિર્ભયતા નો ગુણ તમે જેમ કરો એ ભલું કરો પણ મને બેવડાવી નહીં શકો એમાં હું નહીં એમ લખું ગભરાઈ ને મરી જાવ ને બી જાવ એવો એમાં હું નહીં એમ કરીને ઉભા થઈને ભાઈગા વહી ગયા અહિયાંથી પેલું પાઈ દીધું ભૂલાઈ ગયું પછી મારા જે કીધું તને ભૂખ તરસ લાગી છે કે આ લાગી છે તો કે આ લે આ પી લે એવું ગંધ મારે પી તો ગયો કે ચાટી ગયો એમ કરીને બધું એમ લખ્યું

ડેન્જર પહેલાં આવી જાય ઇન્જર્ડ થાય પછી એને છૂટા પાડી દે એ મરવાનું હોય પછી કારણ કે એને લીધે બીજા મરી જાય એટલે એ ધ્યાન રાખે પોતાને લાગે નહીં એમ નહીં તો બધા તિરસ્કાર કરી દે તો પછી મોટાને કીધું તમે અંદર ના રહી શકો એ ઝરણું હતું નદી હતી એની પાસે જઈને બેઠા થોડાક બેકાદ દી બેઠા પછી શરીર પડી ગયું ઊભા થવાની તાકાત ના રહી ત્યાં સુધી તો પાણી પાસે જઈને સાફસુફ કરતા એવા અઢાર દી અઢારથી વીસ દિવસ એમને એમ પણ એ દિવસો દરમિયાન કોઈ બંગાળી સાધુ છેલ્લે આ ખુલી ત્યારે દેખાણ મારી સેવા કરતા હતા પછી એ સાધુ એ સેવા કરી એ તો બાલયોગી મહારાજ પછી તો કે ચાલો છોકરા હવે ચલા એવું થઈ ગયું છે તારે જઈએ તો ગુભારી હું તમને કંઈક આપું શું આપું પચી રૂપિયા અને આ કામડો એક છે એ લઈ જાવ આછો કામડો હતો એ રાખો તમે લઈ તો લીધું બાલ યોગી મહારાજે પછી

વિચાર કરતા ચાલતા ચાલતા વાતો કરતા ચાલ્યા થોડી વાર માદ્રશ્ય થઈ ગયા પાછળ જેવું તો કોઈ મળે નહીં આગળ મળે નહીં ક્યાં હોય ગયા આકાશ માં રહું છું એ વાત પાકી થઈ ગઈ મગરમચ્છ પાસે કીધું તમે ક્યાં રહ્યો છો મગરમચ્છ કે હું તો પાણી ઉપર રહું પછી બોલે તમે ક્યાં રહ્યો બાલયોગી મહારાજને ને મગર પૂછ્યું અમારે તો આકાશમાં રહેવાનું છે આ આકાશ તત્વ તરત વિલીન થઈ ગયા આશરો હતો હરિનો આશરો ગુરુ મહારાજનો નો આશરો ધુણિયાળા દાદાનો નો આશરો એટલે બાલયોગી મહારાજ આવ્યા ને મોટાને બચાવ્યા અઢાર થી વીસ દિવસ જાડા રીએ માણસ જીવે અહીંયા ખાવા પીવાનું કાંઈ ઠેકાણું નહીં હમ એ આ કાલનો વારો પ્રસંગ રિપીટ કરી દઉં છે મહત્વનો છે આશરો જેનો મોટો એનું ધ્યાન ગુરુ મહારાજ રાખે આશરામાં ડિફેક્ટ ના આવવા દેવી સ્વચ્છંદતાને પ્રવેશ આશરાને હાનિ કરે નુકસાન કરે એને નુકસાન કરવાથી ના થાય થાવા માંડે ખબર ના રહી આશરામાં ડિફેક્ટ ના આવવા દેવી વિનો છે ટાઈમ થઈ ગયો હવે બીજી કડી છે સાહેબ કે હરી હિસાબ પાકો લે કસી ના છૂટ છાટ દઈએ એ ફોટો ભી અમે લે જાથે આવે હરી હિસાબ પાકો લે કચ્છી ના છૂટછાટ છે બધો મેળ મળ્યા વિના છૂટકો ના થતો જ તે સરાસરી મળે હિસાબ પાકો ત્યાં સુધી ગુરુ મહારાજ છોડે નહીં હરી હિસાબ પાકો લે કસી ના છૂટછાટ છે એમાં કોઈ નથી બધો મેળ મળ્યા વિના છૂટકો ના થતો જ તે સાંજે સિલિક મેળવી પડે ત્યાં સુધી છૂટકો નહીં બાર વર્ષે બાવ આવ્યો સાધુ મોટા કે બીજી વાર ગુરુ મહારાજ પાસે ગયો તો બાર વર્ષે એક સાધુ આવ્યો ત્યાં તો એ ખેડા ખાટલી જેવું ની બધું એવું હતું બાવ દાદા તો કઈ કપડા પહેરતા નહીં એ સાધુ આવ્યો ને દાદા જોઈ ગયા તો આવી ગયો એમ કે હા બાપજી બરોબર પાક્કું થઈ ગયું પાક્કું સો ટકા સો ટકા જો તારું સાલે તારું કાચું લાગે છે બાર વર્ષે આવ્યો એની પાસે બ્રહ્મચરીની સાધના કરીને આવ્યો છે બાપુને તેમને ખબર પડી કે આ ફાકા મારે છે જો છોકરા તારું કાચું છે ના હોય બાપજી પાક્કું સો ટકા એ ખાટલી હતી ને બાજુમાં ચૌદ પંદર વર્ષની છોકરી ઉભેલી કુડી કપડા કાઢી લે અને પર સુઈ જા મોટાના શબ્દો બોલું છું કેસેટના એ છોકરી એના પર સૂઈ ગઈ કપડાં કાઢીને પછી પહેલાં સાધુને કીધું દાદા એ સાલા હવે બાજુમાં સૂઈ જા જો તારું ખ્યાલ આવશે તને નહીં નહીં એમ કે જા સાલા કાચું છે તારું પાછો બીજા બાર વર્ષ બોકલો એલી નથી બ્રહ્મચંદ્રની સાધના એટલી એટલે મોટા કહે છે કે એકલો બધો મેળે પાકો મેળા વિના કોઈ દિવસ વિકાસ થાય નહીં હરી હિસાબ પાકો રાખે છે જેને જે કરવા જેવું છે એટલું કરાવીને છોડે

એવો શો ધણી શીર ઉપર બેઠો છે પછી ચિંતા ક્યાં રહી છે પ્રેમ જો છે ઊંડો હૈયે ખાલી ખાલી જ તે કદી પડી તે એમનો એમ ના રહે રક્ષણ કોઈ ક્ષણ કોઈ દી પ્રેમ જો છે ઊંડો હૈયે હૈયે ખાલી ખાલી જ કોઈ દી પ્રેમ પડી રહેતો નથી એક ક્ષણ પણ પ્રેમ પોતાનું કામ કર્યા વગર રહેતો નથી એ સૂતો હોય તો એનો પ્રેમ કામ કરતો પ્રેમ તો જોતરા આવે છે પ્રેમના કર્મને વિશે પ્રેમ પ્રેમીને તૈયાર કરે એના કામની અંદર હાથ બટાવી અને પ્રેમથી જે કામ કરવાના એ શીખવે પ્રેમવાળા કામ સિવાય પ્રેમીથી કોઈ કામ ના થાય પ્રેમ પોતાનું કર્તવ્ય કરાવ્યા વિના કદી ના ચૂકે પ્રેમ નું કર્તવ્ય બીજા મળેલા જીવો ને લઈ જવા ઘર સરખું એ કરવું પ્રેમનું કામ છે એટલે કીધું કે પ્રેમ પ્રેમ લેવો અને દેવો એ ધંધો કરવા જેવો માથાકૂટ વગર મોટા હેમંતભાઈ ને શિરોહી માતા ને મોટા ઝાડા બહુ થઈ ગયા હેમંત દાદા ને હાવ લટકી જાય હેમંત દાદા જાડા થાય એટલે મેં જોયેલા હેમંત દાદાને જાડા થયેલા ઉતેલા મેં જોયેલા છે હાવ એમ થાય કે હાવ મરી જાય એવા થઈ જાય હાવ તો હતા હુક લકડી પછી હેમંતભાઈ તો શરીર તો વજન ઘટી જાય મોટા કીધું વજન તમારું નહીં ઘટે જોડે ભગવાનનું સ્મરણ મીડા કરવા વૈધું એનું વજન વૈધું પ્રેમ એનું કામ કરે છે એનો શિષ્ય છે એ કહેવા માંગે છે એક વખત નવસારી નડિયાદ થી નવસારી જવાનું છે દાદા યાદ આવી ગયા યાદ આવ્યા નથી ને ગાડી બેઠા નથી એકલી ચડી છે નવસારી સુધી ઉપર કાંઈ નહીં ચડી પહેરીને સીધા અહીંયા પૂગી ગયા ચડી પહેરીને મોટા એકલી ચડી ટ્રેનમાં હમંતભાઈને કે તમારી યાદ આવી ગયા હાલો પ્રેમી છે તો પ્રેમીને તો એવું હોય એ વિકાસ કરવા માટે મોડું મોડું એને થાય પરવડે ને તરત જ કરવા વાળો તો એટલે કીધું પ્રેમ જો છે ઊંડો હૈયે ખાલી ખાલી જ તે કદી પડી તેરે એમનો એમ ના રહે એક ક્ષણ વારે પ્રેમ તો જોતરા આવે છે પ્રેમના કર્મને વિશે પેલો વિકાસ કરી રહ્યો છું તો એના કામમાં એ જબરદસ્ત સપોર્ટ કરે કરે એને પામે કરે નહીં તો એનું પરિણામ કેટલુંક આવે પ્રેમ પોતાનું કર્તવ્ય કરાવ્યા વિના કદી ચૂકતો નથી ચાલો બાક કેટલી મિનિટથી ભાઈ એક કડી કરી તારો ટાઈમ તારે બાપુ સારું એક કડી કરી લઈ એકદમ જોર રાખજો અચ્છા પ્રેમ ને આડ પંપાળ જીવ ને કોઈ જાતની નકામી ક્યાંય હોતી ના જીવે તે માત્ર ભાવ થી પ્રેમ ને આડ પંપાળ જીવ ને કોઈ જાતની નકામી ક્યાંય હોતી ના જીવે તે માત્ર ભાવથી શો મશગુલ તે નિત્ય જીવન કર્મ ને વિશે જીવનમાં મારે જે કરવાનું છે ધ્યેય નું કામ એમાં જ પડેલો હોય શ્રેયાર્થી છે ધ્યેય વાળો પ્રેમની વ્યાપ્તતા કેવી વિશાળતા અનંત છે હમ હમ મકરંદ દવે થઈ ગયા ને આશ્રમ વાળા વલસાડ બાજુ એક આશ્રમ છે મૌહન આવો આપણે જો એ કેવા દવે એ દવાય પેલા કેમ એ એ મકરંદ દવે હો હા એ કયા દવે મકરંદ દવે મોટા થઈ ગયા સાધુ પુરુષ જેવા હતા સાહિત્યકાર જેવા હતા સાત પગલા આકાશમાં ચોપડી એના બેન એના વાઈફ ઉંમરનો ડિફરન્સ હસબન્ડ વાઈફ બે આશ્રમ ચલાવતા હા હા બેન છે હજી હા છે એ વેખર જીણા કાકા બેરો ગયો તો જા એ તમે કીધું તા નાની બેન ના એની એની વલસાડ બાજુ છે ત્યારે કાઠો મારવા જેવો છે હરીન્દ્ર દવે નહીં એ હરીન્દ્ર દવે કોમેડી આ કોમેડી આ મકરંદ દવે તો મકરંદ દવે સ્વામી આનંદને મળેલા સ્વામી આનંદ હિમાલી બાર ઠીક્યુ ઠીક્યુ બક બક મકરંદ દવે મકરંદ દવે તો સ્વામી આનંદ ગ્રામ ટ્રસ્ટ

મકરંદ આપડે સાધુ આનંદ નથી એક પ્રસંગ પોતાના જીવનનો સ્વામી આનંદ પછી મારે ઘરે પહેલી વાર ગયો લાંબુ ઘર આમ ડેલી ડેલીમાં મેં આમ પગ મૂક્યો છેલ્લી સ્થિતિમાં મારી બા હતા અત્યારે મારા બા છે ને આવું બચ્યો આવી ગયો તું કેટલું આઘું હતું રસોડા જેટલું મારો છોકરો આવ્યો આટલા વર્ષે પણ કનેક્શન હોય એટલે કહેવાનો મતલબ શું છે પ્રેમની આડપંપાળ જીવ કોઈ જાતની નકામી ક્યાંય હોય નહીં એ તો ભાવથી પારખે બધું એને લેવા દેવા ભાવ આવી રહ્યો માનો ભાવ છે પછી મકરંદભાઈને કીધું મને હવે ખ્યાલ આવે છે આ પ્રસંગ ઉપરથી મેળો બાને તને કેમ ખબર પડી માં કે અરે ભાઈ અમારા અહીંયાનું રતન હોય તો જ્યાં હોય નજર ન્યા અમારી હોય જ ત્યાં જ્યાં ત્યાં હું ત્યાં અત્યારે તો આયા તો આયા માનો ભાવ આવો હોય છે બાપા પણ માને મારા બેટા કોઈ ઓળખતા જ નથી એવી હાલત થઈ ગઈ છે બાંધવાનું પાત્ર એટલે માં મન પડે તો એને બાંધી મારું બાંધવું પછી મેં મેં મારા જીવનમાં આ કર્યું છે હવે મને ખ્યાલ આવે છે સ્વામી આનંદ કહે છે કે એ મારે કરવું જોઈતું નહોતું માને છોડીને મારે નહોતું જવું જોઈતું બરાબર નથી કર્યું મેં તમે એ ના કરતા એ ભૂલ તમે ના કરતા મેં ભલે કરી હોય એનો પ્રેમ એટલો બધો હોય છે કે એમને તમે સાધુ થઈ ગયો એ ઝીણી ઝીણી વાતો હતી એની આયો ભૈલા બચ્ચું કે બોલ્યા

હરી હા તો પેલેથી ગા પડશે ઉપરથી જ એક માત્ર હરી કેવો સંસારે તે સમર્થ છે એકલો આશરો માત્ર શ્રી નો ખરો જગે બીજા જે આશરા ખાલી યોગ્ય કાળે સમી ખરે યોગ્ય સંતોષ સંપૂર્ણ કામ આપી શકે નથી

हरि जेवो बीजोषेठ व्यवस्था जीवय मा हरि जवो व्यवस्था व्य व्य हरि जेवो बीजोषेठ व्यवस्था जीवटाय मा ना कोई शोधणि शिरत्या પ્રેમ જો છે ઊંડો હૈયે ખાલી ખાલી જ તે કદી પડી તે એમનો એમ ના રહે ક્ષણ કોઈ દી ના રહે ક્ષણ કોઈ દી પ્રેમ તો જોતરાવે છે પ્રેમ ના કર્મ ને વિશે પ્રેમ પોતાનું કર્તવ્ય

જીવન કર્મ કહેવાય જીવન મુખ્ય કર્મ આ છે એમાં પડી જાવ એટલે મેળે મેળે ભગવાન સામે આવી હાજર થઈ જાય પ્રેમની વ્યાપ્તતા કેરી વિશાળતા છે આ એમ અમની પ્રેઝન્ટ પેલો સાધુ ક્યાં ગયો ખબર ના પડી એવી વાત છે હરિઓમ મોટા કરી ગયો બાપુ